રાહુલ તમે રાહુલ આપણા સિંગરને જવા દો, આગળ જવા દો, આગળ જતા બધા બેસી જાઓ. ભરતભાઈ ને વિનંતી કરો, જો ભરતભાઈ થોડો વિનંતી કરો, આ બધા બેસી જાય. બેસી જાઓ વિક્રમભાઈ, બીજા બધા બેસી જાઓ. ભાઈ જે સમાજની દ્રષ્ટિ સાથ સહકાર આપે અને બોલવા દો, બીજા બધા પ્રેમથી બેસી જાઓ. બોલતા આપણે રોજ મળવાના છે ભાઈ. તમને બધા ખબર છે કે બધા બધાના આખા સમાજના જે લોકોના મકાન પડી ગયા છે, બધા પાડી નાખ્યા છે, એના માટે આપણે ભેગા થયા છીએ. અને ખાસ યુવાન મિત્રોને હું એટલી વિનંતી કરીશ કે શાંતિ જાળવજો તમારા કરતા, કારણ કે આપણે કાયદો હાથમાં નથી લેવાનો અને સરકાર સામે લડવાનો છે. પણ સરકારને આપણે અપીલ કરવાની છે, આપણે મદદ માંગવાની છે. એટલા માટે સરકારને આપણે કહેવાનું છે કે અમારા જે મકાનો પડી ગયા છે એને ન્યાય તમે આપો, બરાબર ને? કોઈ પણ ઉશ્કેરાટમાં ના આવતા, બરાબર, શાંતિથી આપણે આપણે કામ કરવાનું છે અને આ સરકાર જોડે આપણે ન્યાય માંગવાનો છે. વિક્રમભાઈએ વાત કરી એમ આપણે અહીંની લડત ચાલુ રાખવાની છે. એ કોઈ વ્યક્તિ સામે નથી કરતા, કોઈ પાર્ટી સામે નથી કરતા, બધા પક્ષોના તમામ આગેવાનો જેમ વિક્રમભાઈએ કહ્યું એમ કે આપણને ન્યાય મળવો જોઈએ. ન્યાય મેળવવા માટે જઈને આપણે એ બધા ભેગા થયા છીએ. બીજી કોઈ વાતમાં પડ્યા વગર, કોઈ ઉશ્કેરાટમાં આવ્યા વગર કાયદો હાથમાં લેવાનો નથી. ઘણા એવા લોકો તમને ઉશ્કેરવા વાળા પણ હશે, તમે શાંતિથી આપણું આંદોલન ચાલુ રહે, ધરણા ચાલુ રહે, આપણને ન્યાય મળે એવી તમને વિનંતી કરવા વિક્રમભાઈ આવ્યા છે. રોહિતભાઈ રાજુભાઈ, ક્યાં રાજુભાઈ? અરે રાજુભાઈ, ટૂંકમાં ઠાકોર સમાજના બધા જ કલાકારો થી લઈને રાજકીય નેતાઓ પણ ઘણા બધા આવ્યા છે. સમાજના માટે બધા આવે છે.
એવું નહીં કે કોંગ્રેસ ભાજપ એવું નહીં ફક્ત ને ફક્ત સમાજ માટે બધા આવ્યા છે કોઈ કોંગ્રેસ માટે નથી આવ્યું કોઈ ભાજપ માટે નથી આવ્યું કોઈ પક્ષ માટે કોઈ અહીંયા નથી આવ્યું ફક્ત ને ફક્ત આપણા સમાજને ન્યાય મળે એના માટે આપણે બધા સમાજ આગળ ગાંધીજી પણ એવું પછી છે જય ઠાકોર સમાજ આપણે સાથે સહકાર આપવાના હોય છે સમાજ ને આપવા હોય છે સમાજની અમારી નમ્ર વિનંતી છે જેમ ભાઈ વિક્રમભાઈ ઠાકોરે કીધું કાયદો હાથમાં નહીં લેવો કાયદો એટલે શું કે પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવું નહીં અને પોલીસ સાથે ઘર્ષણ કરવામાં નુકસાન હંમેશા આપણને થાય એટલે કાયદો ક્યારેય હાથમાં લેવો નહીં આપણી લડત કોની જોડે છે સરકાર જોડે સરકાર જોડે લડત એવી કે લડવાનું નથી પણ સરકાર જોડે આપણે ન્યાય લેવાનો છે અને ન્યાય માંગવો છે આપણને આ મકાન જે લગભગ 160 મકાન જ્યાં તોડી નાખ્યા 160 મકાન આપણને ફરી બાંધી અને આપણને વ્યવસ્થા કર્યા એની સરકાર જોડે આપણે દલીલ કરવાની છે એટલે દલીલને આપણે મન રાખી અને આજ નહીં તો કાલે પણ આનો આપણે નિકાલ લાવવાનો આપણી લડત ચાલુ રાખવાની પણ એ કાયદો હાથમાં લીધા સિવાય આ વિક્રમભાઈ એમ કીધું કે ભાઈ અહીંયા નથી કોઈ ભાજપ નહીં કોંગ્રેસ કોઈ અન્ય પક્ષ તમામ ઠાકોર સમાજ એકતા થઈને આવે છે તો આપણા દરેક સમાજ અને બીજા સમાજે પણ આપણે સપોર્ટ કરે જ છે આપણે દલિત સમાજના ભાઈ આગળ ભાષણ કરતા હતા બહુ સરસ ભાષણ કર્યું એટલે બીજા અન્ય સમાજ પણ આપણને સપોર્ટ કરે છે એટલે આપણે સમાજ તરીકે જે માગણી કરવાની છે જે માગણી મૂકી છે એ માગણી આપણી સરકાર પૂરી કરે છે અને આ તમામ જે ઘર વિખોણા કરી નાખ્યા છે એમને ન્યાય મળે એ સમસ્યા આપણે જ્યાં ભેગા થયા છે તો શાંતિ રાખીને આપણું જે કાર્યક્રમ છે વૃંદાવન કરીએ છે બોલવું તમારે બોલશે બોલવું ભાઈ બોલો બોલો ઠાકોર આટલો માઈકે ભારે હાથ માર્યું સમાજ તકલીફ માં આવે એટલે બધી રીતે તકલીફ માં આવે માયક માં તકલીફ પડી ફરીથી જોરદાર એકવાર તાળીઓ થી આપણા ભાઈઓ બધા કયો ઠાકોર સમાજ ની બધા ઓળખી તો છે મને એક વાત કહી દઈશ ગુજરાત ના કોઈ પણ ખૂણે જ્યાં પણ જરૂર પડશે ને ત્યાં આ બધા વાવાઝોડું લાવવાની જવાબદારી લખન ઠાકોરની
એટલે આપ બધા એકતા રાખજો ભાજપ કોંગ્રેસ એને સાઈડમાં રાખજો આજના મુદ્દા બાબતે એટલે બધા ઠાકોર સમાજ તરીકે આપણે બધા સપોર્ટ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ બે શબ્દો બોલો.